નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના જિલ્લાઓમાં અગાઉ આપણે 3 પાઠ અપલોડ કરેલા છે, જેમાં આપણે અમદાવાદ, ડાંગ અને વડોદરા જિલ્લાનો સંપૂર્ણ અભ્યાસ કરેલો. આજના વિડીયોમાં આપણે ગાંધીનગર જિલ્લાનો અભ્યાસ કરશું. આજનો વિડીયો શરૂ કરતા પહેલા હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો, ગુજરાતના જિલ્લા પાર્ટ 4, જેમાં આપણે જોશું ગાંધીનગર જિલ્લો. સૌ પ્રથમ જોઈએ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક. તો ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક છે ગાંધીનગર. ત્યાર પછી ગાંધીનગર જિલ્લામાં આવેલા તાલુકાઓ. તો ગાંધીનગર જિલ્લામાં 4 તાલુકાઓ આવેલા છે. એ તાલુકાઓ કયા કયા છે? તો એક તો ગાંધીનગર, બીજું માણસા, ત્રીજું કલોલ અને ચોથું દહેગામ. બરાબર, તમને સવાલ પૂછાય છે કે કોઈ પણ તાલુકાનું નામ આપ્યું હોય ને કયા જિલ્લામાં આવ્યો છે, એવો સવાલ પૂછાય છે. તો આમાંથી એક સવાલ તો અગાઉ પૂછાય પણ ગયેલો છે, કલોલ નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલો છે? તો ગાંધીનગર જિલ્લામાં. ત્યાર પછી સ્થાપના. તો 1964માં અમદાવાદ અને મહેસાણામાંથી અલગ ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો. બરાબર, આ સવાલ પણ એકવાર પૂછાઈ ગયેલો છે કે ગાંધીનગર જિલ્લો નીચેનામાંથી ક્યાં જિલ્લામાંથી છૂટો પડેલો છે? તો અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી છૂટો પડેલો છે, અને 1964માં. ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્થાપના બાદ બનેલો પ્રથમ જિલ્લો છે ગાંધીનગર. બરાબર, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ 1 મે 1960, ત્યાર પછી ત્યારે ગુજરાતમાં 17 જિલ્લાઓ હતા. બરાબર, ત્યાર પછી એક જિલ્લો નવો બન્યો, એ હતો પ્રથમ જિલ્લો, હતો ગાંધીનગર 1964માં. ત્યાર પછી ગાંધીનગર જિલ્લાની વિશેષતાઓ. મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 11 ફેબ્રુઆરી 1971ના રોજ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું. બરાબર, અને હાલમાં પણ અત્યાર સુધી ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર. પહેલા એટલે કે 1971 પહેલા ગુજરાતનું પાટનગર હતું અમદાવાદ. બરાબર, ત્યાર પછી 1971માં ગાંધીનગરને પાટનગર બનાવવામાં આવ્યો. આમાંથી એક સવાલ પૂછાઈ ગયો છે, ગાંધીનગરને ગુજરાતનું પાટનગર નીચેનામાંથી ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું? તો જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં, 11 ફેબ્રુઆરી 1971ના રોજ. ત્યાર પછી ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયર દ્વારા આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેના સહાયક બાળકૃષ્ણ દોશી હતા, જેઓ ગુજરાતના હતા. ત્યાર પછી આપણે એક નોંધ લખેલી છે, પંજાબના ચંડીગઢની રચના પણ તેમણે જ કરેલી, એટલે કે લા કાર્બુઝિયરે જ કરેલી. તો આમાંથી તમને કુલ 3-4 સવાલ પૂછાયેલા છે. પહેલો તો કે ગાંધીનગર શહેરની રચના અથવા તો નિર્માણ કોણે કરેલું? તો જવાબ આવશે ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે. ત્યાર પછી ગાંધીનગરની રચનામાં લા કાર્બુઝિયરના સહાયક કોણ હતા? તો જવાબ આવશે બાળકૃષ્ણ દોશી. ત્યાર પછી ગાંધીનગર સિવાય નીચેનામાંથી બીજા ક્યાં સિટીની રચના પણ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે કરેલી? તો જવાબ આવશે પંજાબના ચંદીગઢની. બરાબર, આ બંને શહેરો, પંજાબના ચંદીગઢ અને ગુજરાતના ગાંધીનગર, બંનેની રચના ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે કરેલી. ત્યાર પછી ગાંધીનગર કુલ 30 સેક્ટરોમાં વહેંચાયેલું છે. બરાબર, સવાલ પૂછે ગાંધીનગર કુલ કેટલા સેક્ટરોમાં વહેંચાયેલું છે? તો જવાબ આવશે 30 સેક્ટરોમાં. ત્યાર પછી ગાંધીનગરમાં સેક્ટર 20માં અક્ષરધામ મંદિર આવેલું છે. આમાંથી એક સવાલ આપણને પૂછાઈ ગયેલો છે, આ સવાલ કે અક્ષરધામ મંદિર નીચેનામાંથી ક્યાં સ્થળે આવેલું છે, ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લામાં, પણ આપણે સેક્ટર પૂછાય તો સેક્ટર 20માં આવેલું છે. ત્યાર પછી ગાંધીનગરના શેરખાના મરચા વખણાય છે, રાંધેજાની ભેળ વખણાય છે અને દહેગામના ધારિયા વખણાય છે. બરાબર, એમાંથી આ ધારિયાવાળો એક સવાલ અગાઉ પૂછાઈ ગયો છે કે ધારિયા નીચેનામાંથી ક્યાં સ્થળના અથવા તો ક્યાંના વખણાય છે? તો જવાબ આવશે દહેગામના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારિયા વખણાય છે. ત્યાર પછી સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે ગાંધીનગર, જ્યાં પુરુષ સાક્ષરતા દર છે 93.59%. બરાબર, જે ગુજરાતમાં સૌથી વધુ છે, ગુજરાતમાં સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે ગાંધીનગર. ત્યાર પછી સૌથી ઓછું ગ્રામીણ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો પણ ગાંધીનગર છે, ત્યાં પ્રમાણ છે 859. ત્યાર પછી ગાંધીનગરને ગ્રીન સિટી અને ઉદ્યાન નગરી તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી ગ્રીન સિટી વાળો સવાલ પણ પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી ક્યાં શહેરને ગ્રીન સિટી અથવા તો ગ્રીન લીલા શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ગાંધીનગર. ત્યાર પછી હવે આપણે વિશેષતા પછી જોઈએ ગાંધીનગર જિલ્લાની સરહદ. આપણને અવારનવાર સવાલ પૂછાય છે, નીચે પણ એક જિલ્લો આપ્યો હોય સવાલમાં કે ધારો કે ગાંધીનગર જિલ્લો, તો ગાંધીનગર જિલ્લાને નીચેનામાંથી ક્યાં જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી, એવો સવાલ આપણને અવારનવાર હવે આપણને પૂછાય છે. તો આપણે જોઈએ ગાંધીનગર જિલ્લાની સરહદ.
તો ગાંધીનગર જિલ્લાની સરહદ સાથે પાંચ જિલ્લાની સરહદ સ્પર્શ થાય છે, બરાબર સ્પર્શે છે. તો એ પાંચ જિલ્લાઓ કયા કયા છે? તો મહેસાણા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, ખેડા જિલ્લો, અરવલ્લી જિલ્લો અને અમદાવાદ જિલ્લો. આપણે બાજુમાં નકશો પણ મૂકેલો છે જેમાં તમે જોઈ શકો છો ગાંધીનગર જિલ્લાની ઉત્તરે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સ્પર્શ કરે છે. ત્યાર પછી ગાંધીનગર જિલ્લાની પૂર્વમાં અરવલ્લી જિલ્લો સ્પર્શ કરે છે. અરવલ્લી અને ખેડા જિલ્લો બંને જિલ્લા છે એ પૂર્વ દિશામાં સ્પર્શ કરે છે. ત્યાર પછી ગાંધીનગર જિલ્લાની દક્ષિણમાં અમદાવાદ જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે અને ગાંધીનગર જિલ્લાની પશ્ચિમમાં ફરીથી મહેસાણા જિલ્લાની સરહદ છે એ સ્પર્શ કરે છે. આમ કુલ પાંચ જિલ્લાની સરહદ સ્પર્શે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ગાંધીનગર જિલ્લાના મહત્વના સ્થળો. તો સૌપ્રથમ સ્થળ જોઈએ મહુડી. તો મહુડીમાં તમારે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? તો સૌપ્રથમ તો પ્રાચીન નામ મધુપુરી છે. મહુડીનું પ્રાચીન નામ છે મધુપુરી. સવાલ પૂછાય મધુપુરી નીચેનામાંથી ક્યાં શહેર અથવા તો શેનું પ્રાચીન નામ છે, બરાબર? તો જવાબ આવશે મહુડી. મહુડીનું પ્રાચીન નામ છે મધુપુરી. ત્યાર પછી સાબરમતી નદીના કિનારે આવેલ ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ ધરાવતું જૈનોનું તીર્થધામ અહીં આવેલું છે. ત્યાર પછી ઉપરાંત પદ્માવતી માતાનું મંદિર પણ અહીં આવેલું છે અને મહુડીનું મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે, બરાબર? મહુડીમાંથી અત્યાર સુધીમાં આપણને બે સવાલ પૂછાયેલા છે કે એક તો મહુડી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં. અને સુખડીના પ્રસાદ માટે નીચેનામાંથી કયું મંદિર પ્રખ્યાત છે, જાણીતું છે એ સવાલ પણ એકવાર પૂછાઈ ગયો. તો જવાબ આવશે મહુડીનું મંદિર છે એ સુખડીના પ્રસાદ માટે જાણીતું છે. ત્યાર પછી બીજું આપણે એક મહત્વનું સ્થળ જોઈએ કલોલ. તો કલોલમાંથી આપણને ત્રણ ચાર સવાલ અવારનવાર પૂછાઈ ગયા છે. તો સૌપ્રથમ તો કલોલ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. પછી ખનિજ તેલ કલોલ ખાતે મળી આવ્યું છે. ઇફકોનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું અહીં આવેલું છે, બરાબર? તો આ સવાલ પણ એકવાર પૂછાઈ ગયો છે કે ઇફકોનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું નીચેનામાંથી ક્યાં સ્થળે આવેલું છે? તો જવાબ આવશે કલોલ ખાતે આવેલું છે. અને એકવાર એનો ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, ઇફકોનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ. તો કલોલમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી એક મહત્વનું સ્થળ જોઈએ અડાલજ. તો અડાલજમાં અડાલજનું પ્રાચીન નામ છે ગઢ પાટણ. સવાલ પૂછે અડાલજનું પ્રાચીન નામ જણાવો, તો ગઢ પાટણ. ત્યાર પછી મહેમૂદ બેગડાના સમયમાં વાઘેલા રાવ, રાવ એટલે રાજા, વાઘેલા રાવ વીરસિંહની પત્ની રૂડાબાઈએ પતિની યાદમાં એટલે કે વીરસિંહ વાઘેલાની યાદમાં પાંચ માળની અડાલજની વાવ બંધાવી જે રૂડા વાવ તરીકે પણ ઓળખાય છે તેનો પાંચમો માળ પાણીની નીચે છે, બરાબર? આમાંથી તમને ત્રણ ચાર સવાલ અગાઉ પૂછાઈ ગયા છે. પહેલું તો કે અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે ક્યાં જિલ્લામાં આવી છે એવો સવાલ પૂછાણો હતો, તો ગાંધીનગર જિલ્લામાં આવી છે. પછી અડાલજની વાવ કોણે બંધાવી? તો જવાબ આવશે રૂડાબાઈએ અથવા તો રૂડાદેવીએ બંધાવી. પછી એકવાર એવો પણ સવાલ પૂછાઈ ગયો કે રૂડાબાઈએ નીચેનામાંથી કોની યાદમાં અડાલજની વાવ બંધાવી હતી? તો જવાબ આવશે તેમના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં, બરાબર? તો મહેમૂદ બેગડાના સમયમાં વાઘેલા રાવ વીરસિંહની પત્ની રૂડાબાઈએ પતિની યાદમાં પાંચ માળની અડાલજની વાવ બંધાવી જે રૂડા વાવ તરીકે ઓળખાય છે તેનો પાંચમો માળ પાણીની નીચે આવેલો છે. ત્યાર પછીનું એક મહત્વનું સ્થળ જોઈએ પાનસર. તો પાનસરમાંથી અત્યાર સુધી કોઈ સવાલ પૂછાયો નથી પણ આપણે અહીં લખેલ છે. અહીં ભગવાન ધર્મનાથની મૂર્તિ આવેલી છે, બરાબર? પાનસર ખાતે ભગવાન ધર્મનાથની મૂર્તિ આવેલી છે. ત્યાર પછીનું એક મહત્વનું સ્થળ છે લોદરા. તો સવાલ પૂછે લોદરા નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં. આ લોદરામાંથી પણ અગાઉ એકે વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો નથી. પ્રશ્ન આયુર્વેદ કોલેજવાળો પૂછાયો હતો પણ એમાં ઓપ્શનમાં ગાંધીનગર હતું. આયુર્વેદ કોલેજ નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવી છે? તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લામાં. તો લોદરામાં તમારે યાદ રાખવાનું છે બાલા હનુમાનનું મંદિર તેમજ આયુર્વેદ કોલેજ અહીં આવેલી છે. મેં તમને કીધું એમ આયુર્વેદ કોલેજનો સવાલ એકવાર પૂછાઈ ગયો છે પણ એમાં લોદરા ઓપ્શનમાં નહોતું, ગાંધીનગર ઓપ્શનમાં હતું, બરાબર? લોદરા કોલેજ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ત્યાર પછીનું એક આપણે અગત્યનું સ્થળ જોઈએ ગિયોડ. તો ગિયોડમાં પણ અત્યાર સુધીમાં કોઈ સવાલ પૂછાયેલો નથી. તો એમાં યાદ રાખવાનું છે અંબાજીનું મંદિર ગિયોડ ખાતે આવેલું છે. ત્યાર પછીનું એક સ્થળ છે વાસણ. તો વાસણમાંથી પણ અત્યાર સુધીમાં ક્યારેય એક સવાલ પૂછાયેલો નથી. વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે તથા હનુમાનજીની વિશાળ મૂર્તિ પણ વાસણ ખાતે આવેલી છે. વાસણ પણ આપણા માટે કોઈ અગત્યનું નથી. ત્યાર પછી આપણા માટે અગત્યનું છે એ સ્થળ છે ઇન્દ્રોડા. તો ઇન્દ્રોડામાંથી તમારે શું શું યાદ રાખવાનું? તો ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર નજીક આવેલું છે, બરાબર? આ સવાલ એકવાર પૂછાઈ ગયો છે કે ઇન્દ્રોડા પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં.
આ પાર્કમાં એટલે કે ઇન્દ્રોડા પાર્કમાં અનેક પક્ષીઓ આવતા હોવાથી પક્ષી નિરીક્ષણ માટે આ સ્થળ ખૂબ જ અનુકૂળ છે. બરાબર, તો ઇન્દ્રોડામાંથી તમારે આ બે વસ્તુ યાદ રાખવાની, એક તો ગાંધીનગરમાં આવેલું છે અને પાર્કમાં અનેક પક્ષીઓ આવતા હોવાથી પક્ષી નિરીક્ષણ માટે આ સ્થળ ખૂબ અનુકૂળ છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ગાંધીનગર જિલ્લાની મુખ્ય નદીઓ, તો સાબરમતી અને મેશ્વર નદી. બરાબર, ત્યાર પછી રાષ્ટ્રીય રાજમાર્ગ, તો ગાંધીનગર ક્યાં રાષ્ટ્રીય રાજમાર્ગ પસાર થાય છે ગાંધીનગરમાંથી, તો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8C કૌંસમાં નવો નંબર એનો છે 147 એ પસાર થાય છે. બરાબર, ત્યાર પછી મેળાઓ, તો ગાંધીનગર જિલ્લાના મેળાઓ આપણે જોઈએ તો પલ્લીનો મેળો અને બીજો વસંતોત્સવનો મેળો. બરાબર, તો વસંતોત્સવનો મેળો છે એ ગાંધીનગર ખાતે દર વર્ષે ફેબ્રુઆરીમાં ઉજવાય છે. આપણે અહીં મેળાઓની વિશેષ ચર્ચા નહીં કરીએ, કારણ કે ગુજરાતના તમામ મેળાઓનો આપણે એક અગાઉ વિડીયો બનાવેલો છે જેમાં આપણે ગુજરાતના તમામ મેળાઓનો ડિટેલ અભ્યાસ કરેલો, તો એ વિડીયો તમે જોઈ લેજો. ત્યાર પછી હવે આપણે જોઈએ વાવ અને તળાવ, તો ગાંધીનગરમાં આવેલી કઈ કઈ વાવ આવેલી છે અને તળાવ કયા કયા આવેલા છે, તેમાંથી જે સવાલ આપણને અગાઉ પૂછાઈ ગયા છે, આપણે જોઈએ તો અડાલજની વાવ, તો અડાલજની વાવ ગાંધીનગરમાં અડાલજ ખાતે આવેલી છે. ત્યાર પછી થોળ તળાવ, તો થોળ તળાવનો પણ એકવાર સવાલ પૂછાઈ ગયેલો છે કે થોળ તળાવ નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લાનો. ત્યાર પછી ગાંધીનગર જિલ્લામાં આવેલી યુનિવર્સિટીઓ અને વિદ્યાપીઠો. બરાબર, આપણને અવારનવાર સવાલ પૂછાતા હોય છે, તો આપણે ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે, બરાબર, પછી કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે અને સ્થાપના ક્યારે થયેલી છે, એવા સવાલો આપણને પૂછાતા હોય છે. આપણે જોઈએ યુનિવર્સિટી ઓબ્લિક વિદ્યાપીઠો, તો સૌ પ્રથમ GNLU, તેમનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછાઈ શકે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, જે રાયસણ કોબા ખાતે ગાંધીનગરમાં આવેલી છે, જેની સ્થાપના 2003માં થયેલી. બરાબર, તો તમારે એમનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું, GNLU એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, જેની સ્થાપના 2003માં થયેલી અને રાયસણ કોબા ખાતે ગાંધીનગરમાં આવેલ છે. ત્યાર પછી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, એ પણ ગાંધીનગરમાં આવેલી છે, જેની સ્થાપના 2003માં થયેલી. ત્યાર પછી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પણ ગાંધીનગરમાં આવેલી છે, જેની સ્થાપના 2007માં થયેલી. બરાબર, આપણને આમાંથી આ સવાલ એકવાર પૂછાઈ ગયો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો ગાંધીનગર જિલ્લામાં આવેલ છે. પછી સ્થાપનાના પણ સવાલ પૂછાય છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થયેલી, તો 2007માં. ત્યાર પછી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, એ રાયસણ ખાતે આવેલી છે ગાંધીનગરમાં, એની સ્થાપના થયેલી છે 2007માં. આ સવાલ પણ એકવાર પૂછાઈ ગયેલો છે, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં જિલ્લામાં આવેલી છે, તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લામાં. ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પણ ગાંધીનગરમાં આવેલું છે, જેની સ્થાપના 2008માં થયેલી. ત્યાર પછી કડી સર્વ વિશ્વવિદ્યાલય પણ ગાંધીનગરમાં આવેલી છે, જેની સ્થાપના 2007માં થયેલી છે. ત્યાર પછી અગાઉ 4 થી 5 વાર આ સવાલ પૂછાઈ ગયો છે, ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, એ પણ ગાંધીનગરમાં આવેલી છે. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે અને એમનો સ્થાપના ક્યારે થઈ છે, એ સવાલ પણ 2 વાર પૂછાઈ ગયો છે. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના 2009માં થયેલી છે. ત્યાર પછી કામધેનુ યુનિવર્સિટી, એનો સવાલ પણ એકવાર પૂછાઈ ગયો, કામધેનુ યુનિવર્સિટી ક્યાં જિલ્લામાં આવેલી છે, તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લામાં અને એની સ્થાપના 2009માં થયેલી છે. ત્યાર પછી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, એ પણ ગાંધીનગરમાં આવેલું છે. ત્યાર પછી ગ્રામ સેવા મંદિર મહિલા વિદ્યાપીઠ, એ નારદીપુર ખાતે ગાંધીનગરમાં આવેલું છે. ત્યાર પછી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, જેની સ્થાપના 2013માં થયેલી, એ પણ ગાંધીનગરમાં આવેલી છે. તો યુનિવર્સિટી ઓબ્લિક વિદ્યાપીઠમાં આપણને જે સવાલ પૂછાઈ ગયા છે એ તમને હું કહી દઉં, તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે, તો ગાંધીનગરમાં આવેલી છે. ત્યાર પછી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલ છે, તો રાયસણ ખાતે ગાંધીનગરમાં આવેલ છે. ત્યાર પછી ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલ છે, તો ગાંધીનગર ખાતે આવેલી છે અને તેમની સ્થાપના ક્યારે થઈ છે, તો 2009માં. કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે, તો ગાંધીનગરમાં આવેલ છે અને એમની પણ સ્થાપના 2009માં થયેલી છે. તો આટલા સવાલ આપણને અગાઉ પૂછાઈ ગયા છે, પણ બાકીના પણ તમારા માટે મહત્વના છે, યાદ રાખી લેજો. ત્યાર પછી હવે આપણે જોઈએ મ્યુઝિયમ ઓબ્લિક લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલયો, ગાંધીનગરમાં આવેલા મ્યુઝિયમો અને લાઇબ્રેરીઓ. તો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, એ કોબા ખાતે ગાંધીનગરમાં આવેલું છે અને એ લાઇબ્રેરી છે. બરાબર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર લાઇબ્રેરી છે, જે કોબા ખાતે ગાંધીનગરમાં આવેલ છે. ત્યાર પછી નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય, જે એક મ્યુઝિયમ છે, એ પણ ગાંધીનગરમાં આવેલું છે. બરાબર, તો મહાવીર જૈન આરાધના કેન્દ્ર
અને નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય બરાબર બંને ગાંધીનગરમાં આવેલ છે. ત્યાર પછી હવે આપણે જોઈએ રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્રો. તો રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્રો ક્યાં ક્યાં જે છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલા છે આપણે જોઈએ તો રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન. રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન જે ગાંધીનગરમાં આવેલું છે. ત્યાર પછી ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, ફ્રૂટ રિસર્ચ સ્ટેશન એ પણ ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલું છે અને ફળ ફળાદી સંશોધન કેન્દ્ર છે. આ પણ એક મોસ્ટ ટાઈમ સવાલ છે, ફળ ફળાદી સંશોધન કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલું છે, જેનું નામ છે ફ્રૂટ રિસર્ચ સ્ટેશન. તો ગાંધીનગર જિલ્લામાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. આવશું મળશું આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.